गुड मॉर्निंग, जय श्री कृष्ण विद्यार्थी मित्रों। आज आप धोरण 8 चैप्टर 2 सूक्ष्मजीवों मित्र के सजीव विषय भणवानो छे। हवे आगळना लेक्चर में आप शू भणी गया? आगळना लेक्चर में आप भणिया के अमुक सूक्ष्मजीव है अपना माटे हानिकारक होय छे। तो एक माखी और आप एक मच्छर उदाहरण जोई अने समझ्यू। तो हवे मनुष्य में है सूक्ष्म द्वारा जीवो द्वारा सूक्ष्मजीवो जे छे एना द्वारा अमुक प्रकारना सामान्य रोग थाय छे। तो एना विषयनो आपणने अहीं चार्ट एक आपेलो छे। चार्ट आपेलो छे तो एना चार भाग छे। पेलू मानव रोग, पछी सूक्ष्म जीव के जे रोग फैलावा माटे जवाबदार छे, पछी आपेलू छे के रोग फैलावानी रीत अने पछी बचवाना सामान्य उपाय। तो हवे पहेला तो मानव रोग आपेला छे। तो मानव रोग छे एमां ट्यूबरक्युलोसिस छे, बेक्टेरिया द्वारा फैलाय छे अने फैलावानी रीत हवा छे। पछी बीजो रोग छे ओरी, जे वायरस द्वारा फैलाय छे अने फैलावानी रीत हवा छे। त्रीजू छे अछबड़ा, जे वायरस द्वारा फैलाय छे, जे हवा अथवा तो कोईना संपर्कमां आववाथी थाय छे। अने चौथो रोग छे पोलियो, जे वायरस द्वारा फैलाय छे अने फैलावानी रीत हवा अथवा तो पाणी छे। હવે આ જે ચાર રોગ જોયા એના બચાવ માટેના ઉપાયો આપેલા છે। તો શું કહે છે કે તો કે દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રાખવાનો અને વ્યક્તિગત રીતે જે એની વસ્તુઓ હોય ને એ પણ બધા વ્યક્તિથી અલગ રાખવાની અને યોગ્ય ઉંમરે રસી અપાવી। આ રસી છે એ આપે ને તો આ રોગ થવાની જે શક્યતા છે એ બહુ ઓછી થઈ જાય છે। હવે બીજો રોગ છે કોલેરા। કોલેરા શેના દ્વારા ફેલાય છે? તો કે બેક્ટેરિયા, ફેલાવાની રીત પાણી અથવા તો ખોરાક છે। પછીનો રોગ છે ટાઇફોઇડ, જે બેક્ટેરિયા દ્વારા ફેલાય છે અને ફેલાવાની રીત છે પાણી। આ બે રોગ છે એના બચાવના ઉપાયો ક્યા છે? તો કે વ્યક્તિગત સ્વચ્છતા રાખવાની છે તેમજ સારી ટેવ કેળવવાની, યોગ્ય રીતે છે ખોરાક હોય ને રાંધેલો એ જ ખાવો અને ઉકાળેલું પાણી પીવાનું અને જે આની રસી આવે ને ઇન્જેક્શન જેને કહેવામાં આવે એ યોગ્ય સમયે લેવડાવવું। એ પછીનો જે રોગ છે એને શું કહે છે? તો કે હિપેટાઇટિસ એ, એ વાયરસ દ્વારા ફેલાય છે અને ફેલાવાની રીત છે પાણી। હવે બચવાના ઉપાય તો કે ઉકાળેલું પાણી પીવાનું અને યોગ્ય સમયે રસી મૂકાવવી। એ પછીનો રોગ છે મેલેરિયા, જે પ્રજીવથી ફેલાય છે અને ફેલાવાની રીત છે મચ્છર। હવે ઉપાયો રોગ ન ફેલાય માટેનો, તો કે મચ્છરદાનીનો ઉપયોગ કરવાનો, મચ્છર ભગાડવાના રસાયણોનો ઉપયોગ કરવાનો, કીટનાશકનો છંટકાવ કરવાનો, તેમજ આજુબાજુ પાણી ન ભરાઈ રહેલ એનો ધ્યાન રાખવાનો અને પાણી ભરાયેલું હોય તો એને દૂર કરી અને મચ્છરનું જે પ્રજનન થતું હોય ને એનો અટકાવ કરવાનો છે। હવે એ પછીનો આપણો ટોપિક છે પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવ। તો એમ કે છે કે અનેક સૂક્ષ્મજીવો માત્ર મનુષ્ય તેમજ વનસ્પતિમાં જ રોગના કારક નથી, પરંતુ તે બીજા પ્રાણીઓમાં પણ રોગ ઉત્પન્ન કરે છે। દાખલા તરીકે એન્થ્રેક્સ મનુષ્ય તેમજ ઢોરમાં થતો ગંભીર રોગ છે। હવે એન્થ્રેક્સ નામનો રોગ છે ને એ માત્ર મનુષ્યમાં નહીં પણ ઢોર એટલે કે પ્રાણીઓ જે છે એમાં પણ આ પ્રકારનો રોગ થાય છે, જે બેક્ટેરિયા દ્વારા થાય છે। ઢોરમાં ફૂટ અને માઉથ ડિસીઝ વાયરસ દ્વારા આ થાય છે। હવે એક આપણને ટૂંક નોંધ આપેલી છે કે રોબર્ટ કોશે 1876માં બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી હતી, જેને એન્થ્રેક્સ રોગનો વાહક તરીકે ઓળખવામાં આવે છે। હવે એ પછીનો આપણો નવો ટોપિક છે વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો। હવે અનેક સૂક્ષ્મજીવો હોય છે, જે ઘઉં, ડાંગર, બટાકા, શેરડી, સંતરા, સફરજન વગેરે વનસ્પતિઓ છે એમાં રોગ ઉત્પન્ન કરે છે। હવે રોગના કારકો તેમજ પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે। કેટલીક વનસ્પતિ આપણને છે ને આગળ જે કોષ્ટક 2.2 આપેલું છે ને એમાં દર્શાવેલ છે કે જેમાં રોગ થવાના કારણો દર્શાવ્યા છે, તેમજ અમુક પ્રકારના રસાયણો છે એના છંટકાવથી આ રોગ છે એના ઉપર નિયંત્રણ લાવી શકાય છે। તો જે વનસ્પતિમાં જે રોગ થાય છે એનું એક આપણને 2.2 કોષ્ટક આપેલું છે એ આપણે હવે ભણીશું। તો કોષ્ટકમાં 3 વિભાગ છે, એક વનસ્પતિજન્ય રોગો એટલે કે વનસ્પતિમાં થતા રોગ કયા સ્વરૂપમાં ફેલાય છે એ અને ફેલાવાની રીત। તો પહેલો રોગ છે સાઇટ્રક્સ કેન્કર, જે બેક્ટેરિયા દ્વારા ફેલાય છે અને ફેલાવાની રીત હવા છે। પછી છે ઘઉંનો રસ્ટ, જે ફૂગ દ્વારા ફેલાય છે અને ફેલાવાની રીત છે હવા અથવા તો બીજ. ભીંડાનો પિત્ત એટલે કે
ઓકાર જેને ઓકરા જેને કહેવામાં આવે છે, વાયરસ દ્વારા ફેલાય અને વાહક છે કીટક. હવે ખોરાક વિષાક્ત અને એટલે કે ઝેરી અથવા તો વિષયુક્ત. હવે બુજુનો એક મિત્ર છે તેને પાર્ટીમાં આમંત્રિત કરે, ત્યાં અનેક પ્રકારના ભોજન બનાવ્યા છે. ઘરે પહોંચીને તેને ઉલટી થવા લાગી અને હોસ્પિટલ લઈ જાય છે. હવે ડૉક્ટર કહે છે કે ખોરાકના વિષાક્તને, જેને આપણે ફૂડ પોઈઝનિંગ સાદી ભાષામાં કહીએ છીએ ને, એ થયું છે. તો કે શેના કારણે? તો કે ખોરાક ખાવાને લીધે. હવે આવું શા માટે થાય છે? તો જે ફૂડ પોઈઝનિંગ છે ને એ સૂક્ષ્મ જીવો દ્વારા દૂષિત કરવામાં આવેલ ખોરાક હોય છે. ક્યારેક ક્યારેક જે આ વિષકારક પદાર્થ છે ઉત્પન્ન થાય છે અને ખોરાકને વિષયુક્ત એટલે કે ઝેરી બનાવી દે છે. આવો ખોરાક છે એનો આપણે ખોરાક એટલે કે આહાર તરીકે ઉપયોગ કરીએ તો વ્યક્તિ ગંભીર બીમાર થઈ જાય છે અથવા તો ક્યારેક તેનું મૃત્યુ પણ થાય છે. તો આવો દૂષિત ખોરાક છે એ ખાવાનો અટકાવવો જોઈએ. તો આજના આપણે લેક્ચરમાં મનુષ્યમાં થતા રોગો અને વનસ્પતિમાં થતા રોગો વિશે જાણ્યું. જે આપણને બે કોષ્ટક આપેલા છે ને એ બે કોષ્ટક આજે આપણે હોમવર્કમાં બે વાર રફ બુકમાં લખવાના છે.